हेलो विद्यार्थी मित्रों, इन दिस लेक्चर वी विल डिस्कस अबाउट इलेक्ट्रोमोटिव फोर्स अथवा आपणे ईएमएफ પણ કહેવામાં આવે છે. તો ઈએમએફ વિશે આપણે સારી રીતના જાણકારી 11 12 માં પણ ભણી ગયેલા છીએ કે બેટરીના બે ટર્મિનલ વચ્ચેના વોલ્ટેજના ડિફરન્સને આપણે ઈએમએફ કહેવામાં આવતું હોય છે. તો બસ આપણે ईएमएफ केवी रीतना जनरेट थाय छे एनी ज वात करवामां आवे छे. ईएमएफ ना फूल नेम ने आपणे इलेक्ट्रोमोटिव फोर्स कहेवामां आवे छे. फोर्स पाछळ लागे छे एटले एनो मतलब एवो नथी कि अहींया आपणे एक प्रकारनो फोर्स ज फाइंड आउट करवामां आवे छे. फोर्स नथी, आ एक प्रकारनो वोल्टेजनो डिफरन्स छे, पण ए आपणे फोर्सनी टर्ममां फाइंड आउट करीशुं. जो પહેલા આપણે ઈએમએફ કેને કહેવામાં આવે છે અને કેવી રીતના ઉત્પન્ન થાય છે એની થોડી ઘણી જાણકારી મેળવી લઈએ, અને કેવી રીતના આપણે ઈએમએફ ફાઇન્ડ આઉટ કરીશું એની વાત કરીએ. તો ઇફ વી હેવ કન્ડક્ટિંગ વાયર કનેક્ટિંગ ટુ ધ બેટરી, ધેન ધ ચાર્જ ફ્લોઇંગ ફ્રોમ વન ટર્મિનલ ટુ અનધર ટર્મિનલ ઓફ વાયર એન્ડ પ્રોડ્યુસ અ કરંટ. એટલે શું વાત કરવામાં આવેલી છે કે કોઈ એક બેટરીમાં કન્ડક્ટિંગ વાયરને કનેક્ટ કરવામાં આવે, બેટરીમાં કન્ડક્ટિંગ વાયરને કનેક્ટ કરવામાં આવે ત્યારે બેટરીના એક ટર્મિનલમાંથી બેટરીના બીજા ટર્મિનલમાં કરંટ જનરેટ થાય છે. કન્ડક્ટિંગ વાયરમાં કરંટ ઇલેક્ટ્રોન ફ્લો થાય અને ઇલેક્ટ્રોન ફ્લોના લીધે કરંટ જનરેટ થાય. ધેન ક્વેશ્ચન અરાઇઝિસ દેટ ધ વોટ કાઇન્ડ ઓફ ફોર્સ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ ફ્લો ઓફ ચાર્જ ઇન કન્ડક્ટિંગ વાયર. તો આપણે આ જગ્યા ઉપર એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ જે કન્ડક્ટિંગ વાયરમાં ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અને તેના દ્વારા કરંટ જનરેટ થાય છે, તો એ ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એ ઇલેક્ટ્રોન ફ્લો કેવા પ્રકારના ફોર્સના લીધે ઉત્પન્ન થાય છે? તો અહીંયા આપણે આવા પ્રકારનો ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે. જો આ જગ્યા ઉપર હું વાત કરું છું, કોઈ એક બેટરી લઈ લઉં છું, અને બેટરીની સાથે કોઈ એક કન્ડક્ટિંગ વાયર લઈ લઉં, અને કન્ડક્ટિંગ વાયરમાં આપણે ખબર છે એમનેમ તો આપણે કન્ડક્ટિંગ વાયર લગાવી નહોતી, તો કે એની સાથે હું એક બલ્બ લગાવી દઉં છું. બરાબર આવી રીતના, તો બેટરીના પોઝિટિવ ટર્મિનલ ને નેગેટિવ ટર્મિનલ કરંટ ફ્લો રહ્યો, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ કરંટ ફ્લો આ તરફ હશે પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ, અને ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ આપણે ખબર હોય છે કરંટની વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય. બરાબર આ દિશામાં આપણે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અને કરંટ આ તરફ જનરેટ થાય છે. આપણે આગળ જોઈ ગયા છીએ. હવે એમ કહે છે કે આ ઇલેક્ટ્રોન કેવા પ્રકારના ફોર્સના લીધે એક ટર્મિનલમાંથી બીજા ટર્મિનલમાં પોગે છે? તો જો હવે આગળ વાત કરીએ શું કહે છે, તો ધે આર ટુ ફોર્સ ધેટ આર ઇન્વોલ્વિંગ ફોર ધ ફ્લો ઓફ ચાર્જિસ. એટલે કે આપણે કોઈ પણ ચાર્જિસને ફ્લો કરાવવા માટે બે પ્રકારના ફોર્સ હોય છે. તો જો આ જગ્યા ફર્સ્ટ ફોર્સ શું કહે છે, ફર્સ્ટ ધ પુશ ટુ ચાર્જ ફ્રોમ ધ બેટરી વિચ અરાઇઝિસ ઇનસાઇડ ધ બેટરી કોઝિંગ ધ ઇલેક્ટ્રોન ટુ મૂવ ટુ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ બેટરી ફ્રોમ ધ પોઝિટિવ ટર્મિનલ ઇનસાઇડ ધ બેટરી. એટલે કે આ જગ્યા ઉપર ફર્સ્ટ ફોર્સ શું કહે છે કે ફર્સ્ટ ફોર્સ એમ કહે છે બેટરીની અંદર લાગતો ફોર્સ. બેટરીની અંદર લાગતો ફોર્સ એટલે કે બેટરીની અંદર આપણે ખબર છે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ રહ્યું આ તરફ છે, નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ તરફ હોય, અને કરંટ રહ્યું આપણે પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ હોય. બરાબર, તો આપણે અંદરની તરફ ઇલેક્ટ્રોન કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરશે, તો કે પોઝિટિવ ચાર્જ પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ. તો કે અંદરની તરફ જે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગે છે, ચાર્જિસ ઉપર ફોર્સ લાગે છે, ઈ ફોર્સ ઇન્ટરનલ ફોર્સ. ઈ ઇન્ટરનલ ફોર્સ બી આપણે કેના કેના લીધે જોવા મળતો હોય, તો કે બેટરીની અંદર આપણે કેમિકલ રાખવામાં આવેલું હોય છે, કોઈ પણ પ્રકારનું સોલિડ મટીરિયલ રાખવામાં આવેલું છે, સોલિડ મટીરિયલ તરીકે તમારે
લિથિયમની બેટરી પણ બનાવવામાં આવેલી હોય છે, બરાબર. કેટલી વાર મિકેનિકલ પ્રેશર દ્વારા પણ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ રાખવામાં આવેલું છે. જનરલી આપણે કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો, એટલે હું કેમિકલ ફોર્સની વાત કરું. તો કે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટ માટે એક ફોર્સ કયો થાય છે? તો કે બેટરીની અંદર પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ માટે કેમિકલ ફોર્સ કેટલો અને કેવી રીતના લાગે છે એ આપણે કંઈ ભણવાનું નથી, એ આપણે કેમિસ્ટ્રીમાં ભણવાનું હોય છે. તો આપણે એટલી ખબર હોવી જોઈએ બેટરીની અંદર કોઈ પોઝિટિવ ચાર્જ, સોરી, કોઈ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ જાય છે ત્યારે લાગતો ફોર્સ, એટલે કે બેટરીની અંદરનો ઇન્ટરનલ ફોર્સ. હવે બીજા ફોર્સની વાત કરવામાં આવે છે. સેકન્ડ ઇઝ ધ પુશ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચ કોન્સ્ટન્ટલી ઇવન આઉટ ધ કરંટ એવરીવેર એન્ડ કોઝ ધ ઇલેક્ટ્રોન ટુ ફ્લો ઇન ધ સર્કિટ. ધ ટોટલ ફોર્સ એક્ટિંગ ઇન ધ સર્કિટ ઇઝ કોલ્ડ ધ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એટલે કે એક ફોર્સ આપણે જોયું બેટરીની અંદર લાગતો હોય છે કેમિકલ અથવા તો મિકેનિકલ પ્રેશર દ્વારા. બીજો, તો કે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ દ્વારા, આપણે ખબર છે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ દ્વારા એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય. કેવી રીતના હોય? તો કે પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ, આવી રીતના, બરાબર. એટલે કે આ પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ આપણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ જનરેટ થાય છે. તો કે ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા જે ફોર્સ લાગે છે એ ફોર્સની વાત કરવામાં આવે છે. તો આપને ખબર છે કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇલેક્ટ્રોનને રાખવામાં આવે તો એના મૂવમેન્ટની ડાયરેક્શન કઈ છે? તો કે નેગેટિવ ચાર્જને રિપલ કરે અને પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્ટ થઈને કઈ તરફ જઈશે? તો કે નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ. તો જો બેટરીની અંદર પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરે છે એ લાગતો ફર્સ્ટ ફોર્સ કેમિકલ ફોર્સ અથવા મિકેનિકલ ફોર્સ. સેકન્ડ વન ઇઝ ધ, તો કે નેગેટિવ ચાર્જ નેગેટિવ ટર્મિનલથી પોઝિટિવ ટર્મિનલ તરફ મૂવમેન્ટ કરે છે. એ કેના લીધે મૂવમેન્ટ કરે છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા મૂવમેન્ટ કરે છે. તો કે આ બંને ફોર્સ, ઇન્ટરનલ સોર્સ દ્વારા લાગતો ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા લાગતો ફોર્સ, એ બંનેનો જ્યારે સમ કરવામાં આવે એને જ આપણે EMF કહેવામાં આવે છે. તો જો આગળ આપણે સમ કરવામાં આવેલું છે કેવી રીતના, તો ટોટલ ફોર્સ એક્ટિંગ ઇન ધ સર્કિટ ઇઝ કોલ્ડ ધ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ટોટલ ફોર્સની વાત કરવામાં આવેલી છે. F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ FS વેક્ટર. FS એટલે સોર્સ દ્વારા લાગતો ફોર્સ, બીજું વત પ્લસ ઈ વેક્ટર. ઈ વેક્ટર હકીકતમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે દર્શાવવામાં આવતો હોય, પણ આપણે આ જગ્યા પર શું કરીએ છીએ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા લાગતા ફોર્સને આપણે ઈ વેક્ટર વડે દર્શાવીએ છીએ. અને આપણે ખબર છે કોઈ પણ ચાર્જ ઉપર લાગતું ફોર્સને દર્શાવવું હોય તો આપણે એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ વેક્ટર વડે દર્શાવવામાં આવે છે. જો ચાર્જને આપણે યુનિટ ચાર્જ લઈએ, કેવો? યુનિટ ચાર્જ, એટલે કે ક્યુની વેલ્યુ 1 લેવામાં આવે તો એફ વેક્ટરની વેલ્યુ રહી કે ના બરાબર થઈ જાય? તો કે ઈ વેક્ટરને બરાબર થઈ જાય. તેથી આપણે એફ વેક્ટરને આપણે આ જગ્યા ઉપર ઈ વેક્ટર લેવામાં આવેલો છે, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા લાગતો ફોર્સને આપણે ઈ વેક્ટર વડે દર્શાવવામાં આવેલો છે. હવે શું કરવામાં આવેલું છે? બોથ સાઈડ લાઈન ઇન્ટિગ્રલ ઓન બોથ સાઈડ, લાઈન ઇન્ટિગ્રલ કરવામાં આવેલું છે. ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ FS વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર. FS ઇન્ટુ ડીએલ વેક્ટર આપણે શું દર્શાવે છે? ઇનસાઇડ ધ બેટરી ફોર્સ પ્રોડ્યુસ ઇનસાઇડ ધ બેટરી. એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇન્ડિકેટ ધેટ ધ ફોર્સ આઉટસાઇડ ધ બેટરી. તો ટુ ટાઈપ ઓફ ફોર્સ મેં દર્શાવવામાં આવેલા છે. તો જો આગળ વાત કરવામાં આવે તો લાઈન ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો લાઈન ઇન્ટિગ્રેશન માટે આપણે ખબર છે કોઈ પણ વેક્ટરનું લાઈન ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો સ્ટોક થિયરમ પ્રમાણે, મેં આગળ લખાવી દીધેલું છે, સ્ટોક થિયરમ પ્રમાણે કોઈ લાઈન ઇન્ટિગ્રેશન એરિયા ઇન્ટિગ્રેશનમાં આપણે કર્લ થિયરમ અથવા તો સ્ટોક થિયરમની મદદથી આવી રીતના લખી શકાય. એટલે કે વી વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ વી ઇન્ટુ ડીએ. તો આ ફોર્મ્યુલાના આધારે જો
वेक्टर क्वांटिटी वी वेक्टर है एनी जगह पर आप वेक्टर क्वांटिटी ई वेक्टर हो तो शू थे तो के इंटीग्रेशन ऑफ ई वेक्टर इंटू डीएल वेक्टर इज इक्वल टू इंटीग्रेशन ऑफ डेल वेक्टर इन क्रॉस इंटू ई वेक्टर इंटू डीए वेक्टर थाय के न थाय आ जगह पर थाय तो के ई वेक्टर इंटू डीएल वेक्टर बराबर हूँ आ लखू छू तो जो जो शू बन से तो कि इंटीग्रेशन अँ जो जो इंटीग्रेशन ऑफ एफ एस वेक्टर इंटू डीएल वेक्टर प्लस इंटीग्रेशन ऑफ ई वेक्टर इंटू डीएल वेक्टर तो यनी जगह पर शू थी गयु इंटीग्रेशन ऑफ डेल वेक्टर इन क्रॉस ई वेक्टर इंटू डीए वेक्टर हवे आपने खबर है इलेक्ट्रोस्टेटिक फॉर्म्यूला प्रमाण कर्ल ऑफ इलेक्ट्रिक फील्ड इज जीरो आग मैं फॉर्म्यूला दर्शाई दीधेला है तो बट हियर डेल क्रॉस ई वेक्टर इज इक्वल टू जीरो देन ई इज इक्वल टू इंटीग्रेशन ऑफ एफ एस वेक्टर इंटू डीएल वेक्टर हवे एनी डेफिनेशन फाइंड आउट करी शू कहे तो एफ इंटू डीएल वेक्टर जो अपने आव फॉर्म्यूला कहीं तारेलो है इंटीग्रेशन ऑफ एफ एस इंटू डीएल वेक्टर एफ रिव्यू अपने फोर्स दर्शाए डीएल रिव्यू अपने डिस्प्लेसमेंट दर्शाए कि नहीं तो आपने खबर है फोर्स इंटू डिस्प्लेसमेंट एट्ले तो के वर्क कहेवामां आवे छे वर्क केना ऊपर करवामां आवेलू तो के यूनिट चार्ज ऊपर आ चार्ज केवो छे यूनिट चार्ज छे अहीं छेदमां क्यू केम लखवामां आवेलू छे यूनिट चार्ज छे तेथी एनी वेल्यू केटली हशे क्यू इज इक्वल टू वन हशे तेथी अहीं दर्शाववामां नथी आवेली तो आपने आ जगह पर ईएमएफ नी डेफिनेशन फाइंड आउट करवामां आवे तो शू कहेवामां आवे छे ईएमएफ इज द वर्क डन ऑन अ यूनिट चार्ज के कोई एकम चार्ज ऊपर करवामां आवेला कार्य ने आपणे शू कहेवामां आवे छे ईएमएफ तो अहीं जोजो ईएमएफ इज कीधेलू छे ईएमएफ इज द डिफाइंड एज द वर्क डन पर यूनिट चार्ज बाय द सोर्स એટલે કે સોર્સ દ્વારા એક ચાર્જ ઉપર કરવામાં આવેલા કાર્યને જે આપણે શું કહેવામાં આવશે તો કે ઈએમએફ કહેવામાં આવશે